જેલમાં બંધ મનિયા ડુક્કરના કહેવાથી લિંબાયતમાં યુવક પર હુમલો થયો હતો. લિંબાયતના રામચોક વિસ્તારમાં 3-1 દિવસ પહેલા જાહેરમાં યુવક પર થયેલા હુમલો જેલમાં બંધ મનિયા ડુક્કરના કહેવાથી કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બારકુ વાઘ અને દિનેશ પાટીલની તમંચા અને છરા સાથે ધરપકડ કરી હતી. સુરત શહેરમાં ફરી એકવાર ગેંગવોર થઈ ગઈ છે. આ વખતે મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો કર્યો છે. જયેશ બાળકુ ઉર્ફે વાઘ અને દિનેશ પાટીલે લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ગેંગના 3 જેટલા સભ્યો પર ચપ્પુ પડે હુમલો કર્યો હતો. અને એટલું જ નહીં, જાહેરમાં જ બંદૂક કાઢી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ડિંડોલી પોલીસે હુમલો કરનાર મનિયા ડુક્કરના ગેંગના 2 સભ્યોને ધરપકડ કરી બંને પાસેથી બંદૂક અને જીવતા કારતૂસ સાથે 3 જેટલા ઘાતક ચપ્પુ પણ કબજે કરવામાં આવ્યા હતા. બંને ગેંગ વચ્ચે ગેંગવોરમાં અનેક હત્યા થઈ ચૂકી છે. ત્યારે અગાઉ થયેલી હત્યાઓનો બદલો લેવા માટે એકબીજાની ગેંગ પર અનેકવાર હુમલો કરવામાં આવી રહ્યા છે. 2 દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં જ જાહેરમાં જ મનિયા ડુક્કર ગેંગના સભ્યો બારકુ વાઘ અને દિનેશ પાટીલે વિશાલ ગેંગના સભ્યો પર જાહેરમાં હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે બંને હુમલાખોર ચપ્પુ અને બંદૂકની અણે હુમલો કરે છે. હુમલો કરી બિંદાસ રીતે મોપેડ પર લઈ ફરાર થઈ જાય છે, જ્યાં બંને ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડી ઘાયલ યુવકની ફરિયાદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ગેંગવોર થતાં સુરત પોલીસ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા હતા. જ્યાં બંને ઇસમ ડિંડોલી વિસ્તારમાં હોય, ડિંડોલી પોલીસે બારકુ વાઘ અને દિનેશ પાટીલની ડિંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી બંનેની તલાશી લેતા તેમની પાસેથી ઘાતક ચપ્પુ, એક બંદૂક સાથે જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા હતા.